કહેતા થઈ જાય, મુઠ્ઠી આટકા છે, કોઈના બાપ થી ડરતો નથી. ભજન માં જેને પ્રેમ હોય એને જ આવું, બાકી બિલકુલ જરૂર નથી હો. પાછી અહીંયા હાવ નો સ્ટોપ સત્ય સનાતન ધર્મ 500 વર્ષે આવે છે. કેટલા? 500 વર્ષે આપણો સનાતન ધર્મ. અને હવે સતયુગ આવ્યો છે, જેની પાસે સતયુગ છે ને એ જ હાલી એક છે ભૂમિમાં. એટલે ધ્યાન રાખીને જીવજો, સત્યની ખાસ જરૂર છે હવે. બાકી અમારે તો અમારો કર્મ કરીને બેઠા છે, બાકી હવે કર્મ જેની પાસે ને એ જ ડેલી બાઈ નીકળી શકશો. બાકી સરકાર આપણી મોદી સરકાર એ તો સારી છે, એમાંય પાછા અવ્યવસ્થિત છે, એ હમણાં સાફ થઈ જવાના. હા, હવ હવ ની રીતે હવ મહેનત કરતા હોય. બાકી સરકાર આપણી સત્ય છે એમાં ના નહીં. સત્ય મોદી સરકાર આપણી સત્ય છે કે આપણો વિજય થયો, અને સત્યનો જ વિજય થવાનો. એટલે આપણા રામ પધારે છે, એટલે રામ આવતા હોય તો આપણે બધાને સનાતન ધર્મ જે માનતા હોય એને ક્યાંય પણ કાંઈ નું કાંઈ કરવું જોઈએ, કાંઈ નું કાંઈ. સનાતન ધર્મ એવી વસ્તુ છે. અને રામ ખબર છે ને, આપણે આપણો ઈષ્ટદેવ ભોળ્યોનાથને રામ ગણાય, પછી પાડોશમાં કરોડપતિ રહેતા હોય કે કોઈ પણ રહેતું હોય, ગમે એવા હોય, તમે ગમે એની ભેગું આખું કુટુંબ નોકરી કરતા હોય, પણ તમારે સહી કરો ત્યારે તમારે નામ કોનું લખવું પડે? હે, તમે સહી કરો ત્યારે તમારે નામ કેનું લખવું પડે? એમ આપણો હિન્દુનો ઈષ્ટદેવ ભોળ્યોનાથ અને રામ, અને બાકી માતાજી બધી હોય પણ એક જ છે પાર્વતી. ઘરમાં જેમ તમારી મા જનેતા છે ને, અને ભગવા છે ને, ભગવા એક પહેરતા આવડે ને તો જ મજા છે હો. આ દેતવા છે, બાકી તો ઘણા આ બજારમાં વેસાતી મળે છે અને આડેડે છે. એટલે રાજકારણમાં એવું હોય કે લેવા પડે પછી બદલા દેવાય પડે. રાજકારણ છે જેવી છે કે રહેતા આવડે અને જીતી જાય, એટલે એ આપણો વડીલ કહેવાય. પછી વડીલને વડીલ રીતે રહેવું જોઈએ. અમે જો કોઈ જાતમાં નથી, અમે જે રાજકારણમાં જે આપણા વડીલો છે એને આશીર્વાદ આપવા માટે જ ભેગ પહેર્યા છે. એટલે ભગવા લહેરાણા છે, ભગવું લહેરાણું છે. એનું કારણ એ છે કે અમારી મહેનત છે એટલે અમને મોદી સરકાર માને છે. માને છે એનું કારણ કે અમે મહેનતો એવી કરવી છે. બાકી સરકાર છે આપણી જ છે, પબ્લિક માટે, પબ્લિકની નિશ્ચય રહેવાવાળી સરકાર છે. હે, જેમ કેવી એમ એને કરવાનું હોય, પણ આપણે રહેવું જોઈએ ને, આપણને ઓળખાણ હોવી જોઈએ કે આને જ આમ કરાય. આપણે રહેતા નથી, આપણે ડેલીની બહાર નીકળવી, ત્યાંથી જ ધ્યાન રાખવાનું. અમે કેમ જો કોઈથી મુઠ્ઠી અટકા છે ડરતા નથી? હે, મુઠ્ઠી જ અટકા છે જો, કોઈથી ડરતા નથી. અને કોઈને આવું હોય તો આવે, ન આવે તો કાંઈને હાસા શબ્દ બોલવાનો સૌ. બાકી જેથી બંધ થઈ જાય તેથી આ ઝંઝટ છે મારી માટે, મારી માટે ઝંઝટ છે. હાવ બંધ થઈ જાય તેથી કરી દેવાનું છે. બાકી ક્યારેય સત્ય બેલવું, સૂપ રહેવું, ભજન અને ભોજન એ તો દાદો હનુમાનજી અને મેં કર્મ કર્યા છે એવા મજબૂત મારા ગુરુ મહારાજના, તો કરો. જો બોલાવો પડે કોઈને, કોઈને આમંત્રણ નથી દેતો ક્યારે. કર્મ કરો, કર્મની ગતિ ન્યારી છે. તમે કોકની ગાડીમાં બેસી જાઓ અને બીજાને ખોટા ડારા કરો, હે, હાલતા ઘોડે સડી ગયા હોય આમ. અમારા લખન બાપુ આવે, ઘણા એની ભેગા હોય, પણ સડી જાય. સડવાનું ન હાલતા ઘોડે. આપણું છે, આપણો છે, એની ઇજ્જત વધારો. કોઈની હારે રહ્યો તો શીખો કે એને આમ થયું છે તો આપણે હુકામ ન થાય, આપણે મનુષ્ય સેવી એવું શીખો. હે, અંદરથી ભેદ કાઢી નાખો. એટલે ઈશ્વરને આપવું પડે, આપવું પડે અને આપવું પડે. ઈશ્વર એક એવો દયાળુ છે. અને અહીંયા જેથી 22 તારીખે રામ સેજ હતા નહીં, સેજ પણ ઘીરે આપણી પાસેથી ભગવાન વહી ગયા એ આપણે ભૂલ્યું હોય. બિલખાની અંદરથી માતાજી આવ્યા છે, ભગવાન એકવાર ઉતર્યા હતા, પછી કંઈ હવે હોતી જયો. હવે ઉતારવા પાછું એવું કોકને જલમવું પડે,
માથું દઈ દીધું તું, આ તો માથા દઈ દેવા પડે એનું કામ છે, આમાં તો બહુ અઘરું છે. જલારામ બાપાએ નહોતી બાય આપી દીધી, આ બહુ અઘરું છે. હા બહુ અતિશય અઘરું છે આ બધી વસ્તુ. આ લોકો કઈ ગાય ગાય હા ભાંગરતા નથી હો, શબ્દની એવડી કિંમતું છે, સુરની એવડી કિંમતું છે, સુર બિના મિલે ની સરસ્વતી. આ કઈ આ મફત નથી થતું, હા કોઈ જાતની. એકવાર બોલો તો ખરા આખો દી ખાલી શ્રીરામ જયરામ આવીજો, 24 કલાક ધૂન છે અહીંયા. એકવાર ટ્રાય કરજો કે 5 મિનિટ તો આપણા રામનું નામ અંદરથી લેજો તો ખરા, હું મળે. આ લોકોને બધાને ગાડીઓ ને પૈસા લાખ લાખ ને 5-5 લાખ થયા છે, એનું કારણ એ છે કે અંદરથી નાભીમાંથી ક્યારેક નીકળી જાય, એના પૈસા મળે છે. પૈસા મફત નથી મળતા, પૈસો કામમાં બહુ અઘરો છે અને હાવ હેલો છે. તમને ખબર છે ને 500 રૂપિયા આખો દી મહેનત કરો તે મળે, અને આ લોકો રાતે ઘડીક આવે ને 5 લાખ લઈને વ્યાજે હું કામ લઈ જાય. અને તમે જુઓ આમ રહ્યો પાછા તમે ને તમે એને ઈર્ષા કરો, બાપુ ભજન કરે છે અહીંયા અમે પૈસા કોક નાખો વળાશે આનંદ થયે બધું, આ ઈર્ષા માર્યા. એની તેની મહેનત છે, અમારી મહેનત છે. જો 230 લઈને આવ્યો તો ઘણા જોઈ રહ્યા છે અને જોવામાં રહેવાના. આંખો આપણને જોવા દીધી છે, બુદ્ધિ આપણને કામ કરવા દીધી છે. બુદ્ધિનો દુરુપયોગ ન કરો, એટલે બુદ્ધિથી પૈસો મળે ને અને કર્મથી મળે ને, એટલે કોઈના બાપની તાકાત નથી. તમારે કાંઈ મહેનત ન કરવી પડે. અહીંયા જે આવો છો એ ખાસ બુદ્ધિનો દુરુપયોગ ન કરતા, બુદ્ધિ છે ને એનો દુરુપયોગ ન કરતા. બાકી બિલકુલ મારે જરૂર નથી ક્યારેય પણ કોઈને કાંઈ અબુદ્ધિ હોય એને એન્ટ્રી ન કરવી. અહીંયા તમારી પાસે જીવ હોય તમને મુબારક, અને અમારી પાસે અમને મુબારક, અમારી કમાઈ છે. મેં તો પોતે મહેનત કરી છે. આ ભાઈ જો લખન બાપુ ભવનાથની અંદર રહેશે, આ બધું પહેરેશે તે કાંઈ આપણું જ નથી. આ જો મુંબઈથી આવ્યા તો આપણું જ નથી. અને આ લીલમ માતાજી પેલા ખબર હોય તો અહીંયા રહેતા હો, મારી ઘોડે એ અહીંયા હેરાન થયા હતા. ટૂંક સમયમાં બેનનું નામ છે બિલખા, અત્યારે પોણું ખરીદી લીધું છે અને હવે ન્યાય પણ ભજન અને ભોજન ચાલુ થયા છે. કેમ કે અત્યારે સંતોને ગરીબ માણસોને હાચવે છે. અગર વિચાર કરો રોડમાં ઘણા ઊભા હોય માગવા, એની બદલે પોતે અત્યારે એવડો આનંદ કરાવે છે. મારે તો હાવ નજીક બેન થયા છે અને શિવરાતના ઉતારામાં બેનભાઈ ભાગીદાર થયા છે. એટલે એમ કહેતા શું ઘટશે, હરિહર અને ભજન અને તમારું છે, અમારું કાંઈ નથી. અમને તમે વાલા જ હોય, પબ્લિક છે અમને વાલે જ હોય ને. આ રસ્તો બટાવાટું એટલું બધું બોલ કરી છે, હું કામ તમને બોલાવવા જોઈએ. આ કેવા હાટું છે કે મનુષ્ય આપણને બે હાથ દીધા છે, કાન દીધા છે, આંખો દીધી છે, હે જોઈ જોઈને હાલો. ઘરની બહાર નીકળો ત્યારે જ મા બાપના સંસ્કાર લ્યો. તમારી મા એવી હોય, બાપ તો ઠીક, મા એવી વસ્તુ હોય તમને કેટલું કહે આપણને ખબર છે. આપણી મા આપણને કેટલું કહે તો બધાને ખ્યાલ છે ને, તમને મોટા થઈ ગયા હાંઠિયા જેવડા તો એ તો ભાન હોવું જોઈએ ને, આપણી મા સી હું છે એમ. આપણે વિવિવરના કંધોતર થઈ જાય પછી ખ્યાલ ન આવે મા હું છે એમ. હે આપણી મા હું છે તો ખ્યાલ આવવો જોઈએ ને. જનેતા આનો જય ન બોલો તો કઈ નહીં, ઈંગળા માતકીને ખોળિયાર માતકીને, પણ તમારી મા સી જનેતા છે એની તો તમને ખ્યાલ હોવો જોઈએ ને. વિવિવરના થાવ કંધોતર જેવા અને મા ઘીરે તમે બહાર નીકળો અને આહુડા પાડતી હોય કે ઘીરે દીકરો આવે હાજર નરવો એટલે હું એને રોટલો દઉં, હે અને એને હેખે તમે ખાવા ન દેતા હોય, હે પાછા માને હેખે ખાવા ન દેતા હોય. જનેતા માને હાસો, જનેતા મા હું શિષ્ય ખ્યાલ આવવો જોઈએ. હજી પણ જો ફકીરી છે તો માને હું ભૂલતો નથી, ખબર છે ને બધાને, મારી મા હાજર જ હોય. મા શિષ્ય એક એવી છે જનેતા કે એનું તમે કરી લો ને એટલે ક્યાંય તમારે ઝૂકવા ન જવું પડે ડેલી ની બહાર. મા એક સીધ એવી છે, પછી બાપ, બાપ તમને ડારો દે તો મા કોઈ દે બાપ ખરાબ હોય ઘણી વાર ઘણા ના, અને છોકરો નામ કાઢી નાખે તો મા કોઈ દી ખરાબ ન હોય. મા કોઈ દી કોઈની ખરાબ નહીં હોય, કોઈની નહીં હોય ક્યારેય.
અને માને બે દીકરા હોય, એક ઓટી વાર હોય તો ભલે, ગાંડો હોય તો ભલે, લોંડો હોય તો એને લોંડો હોય, એને ડબલ હાસો છે. દીકરા સુધેર સુધેર, દીકરા આવું ન કરાય. હે, હું કામ કેવરાવો ના કંદોતર થાવ? પછી તમને ધિકાર છે. જેને જેને માનો પ્રેમ ન હોય એ અહીંયા એન્ટ્રી કરી નહીં શકો, એવો કાયદો નહીં હું જાણે કરી નાખવાનો છું. મને ખ્યાલ આવી જાય કે આ એના મા બાપના સંસ્કારમાં નથી, એને અહીંયા આવવું નહીં. તમારી પૈસા ઉડાડતા હોય તો તમારે ઘીરે રાખજો, સેવા કરતા હોય તો તમારે ઘીરે કરજો. પેલા તમારી માને જો કરતા હોય ને એને જ એન્ટ્રી આ કરવી. બાકી આંખ માથે નજર બધાય ને છે અમારી જેડી સીડ્યો ને તે હા, 12 વર્ષ સમસન માર્યો છો એટલે કોઈને કઈ ઈ વેમ હોય તો કાઢી નાખજો, આંગળી કરવી હોય તો. હા, બાકી જેને ઘેરે મા બાપના સંસ્કાર હોય ને એ જ એન્ટ્રી કરજો. એ બાકી તમારી પાસે એવું હોય તમને મુબારક. આજ બોલવાટ ઉઠીને ભજન કર્યા છે. હું આજ 22 વર્ષથી ફકીરી પહેરી છે, મારી પાસે કેટલાય આવતા બંધ થઈ ગયા, કેટલાય અને વળી પાછા કેટલાય ચાલુ થઈ ગયા. આ તો રેકડી છે, તમે ધક્કો મારે હાલે, તમે આમાં એ ધક્કો મારે તો બંધ થઈ જાય, બીજું હોય. આ તો રેકડી છે, રેકડી એમ કે ડીઝલ પેટ્રોલ નથી, ધક્કો મારવાળો છે, ધક્કા મારવાળો તો મળી જ જાય. આ દુનિયામાં બહુ છે, કેમ કે કર્મ હોવો જોઈએ, સત્ય કર્મ સનાતન. પેલા તો માનો એટલે કોઈ અહીંયા કલાકાર થઈને આવતા નથી, સાજિંદા વગાડવાવાળા કે કોઈ અહીંયા દાતારો શું કામ આપે છે. આઠે મુંબઈથી આવે જો પ્લેનમાં અને પછી લઈ જવા શિવરાતના ઉત્તરાટુથી. એટલે અહીંયા કોઈ એવા આવતા જ નથી. એટલે દેવાવાળા અહીંયા ખૂબ છે, થોડા સો અને થોડા જ રહેજો. નાનું કુટુંબ સુખી કુટુંબ, હારા હોય એને જ હસવાના છે.